ટંકારા પંથકના ખેડૂતો અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે રેલી યોજી મોરબી અને ટંકારા વિસ્તારના 44 સરપંચ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું. ખેડૂતોની માંગ છે કે સરકારના પ્રતિનિધિઓ પોતાના ગામ અને ખેતરે આવી હકીકત જાણે. આજરોજ ટંકારા તાલુકાના ખેડૂતો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવે છે. તમામ સરપંચો દ્વારા ગામો ગામથી ખેડૂત રેલી કરવામાં આવે છે. અમારી અછતગ્રસ્તની માંગણી છે, ઓછા વરસાદના કારણે આજુબાજુના તાલુકાને પડદરી હોય, ટંકારા હોય, પડદરી હોય, જોડિયા હોય, વાંકાનેર હોય, હળવદ હોય, માળિયા હોય, તેમને અછતગ્રસ્ત જાહેર કરે છે. તો ટંકારા તાલુકાનો શું વાંક? તો જલ્દ જલ્દ અમારી સરકાર વગર માંગણી છે કે અમને અછતગ્રસ્ત જાહેર કરે. અહીંયા આ તાલુકામાં વરસાદ મિનિમમ ગામડાની અંદર 3-4 ઇંચ વરસાદ થયેલ છે અને ગામડામાં તળાવ, નદી, નાળા કોઈ જગ્યાએ ભરાયેલા નથી અને વરસાદ તદ્દન થયો નથી અને પાકનું નિષ્ફળ ગયેલ છે. 2 વખત ખેડૂતે વાવણી કરેલી છે, છતાંય પાક નિષ્ફળ ગયેલ છે અને ટકાવારીમાં અને આનાવારી જે ક્રોપ કટિંગ સરકારે કરેલું છે એમાં અમારા ગામડાઓમાં આજુબાજુમાં ઘણો બધો વરસાદ ઓછો થયો છે એટલે ક્રોપ કટિંગમાં અમને અન્યાય ન થાય એનું સરકારશ્રીને અમારું સૂચન છે. કરા તાલુકાના 45 ગામો આવેલા છે. 45 ગામના સરપંચો દ્વારા આજે તાલુકાને, ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટેનું મને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ટંકારા તાલુકાની અંદર ગામડાઓમાં 10 ઇંચથી વધારે ક્યાંય વરસાદ થયો નથી એટલે જે આ લોકોની માગણી છે હું સરકારશ્રીમાં આજે પહોંચાડીશ.